94.3 My FM. Jina ho to Jiyo Dil Se. Zindagi Express. તમે વખાણ્યો અને ઇન્ડિયા રેડિયો ફોરમે માન્યો ગુજરાતનો બેસ્ટ રેડિયો શો જિંદગી એક્સપ્રેસ આરતીની સાથે બ્રોટ ટુ યુ બાય સત્યમ ડેવલપર્સ લિમિટેડ. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. ફરી એકવાર લઈને આવી ગઈ છું જિંદગી એક્સપ્રેસ વાર્તાઓ લઈને. પણ આજે મારી પાસે એકની જગ્યાએ ઘણી બધી વાતો છે ને ઘણી બધી વાર્તાઓ છે. હું વાત કરી રહી છું ઇન્ડિયાના પહેલા રેડિયો રિયાલિટી શો પૈસો કા પેડ વિશેની. ટેલિવિઝન પર સામાન્ય રીતે ઘણા બધા રિયાલિટી શોઝ તમે જોતા હો છો, પણ રેડિયો પર કોઈ રિયાલિટી શો થાય, એક નવા જ કન્સેપ્ટ સાથે 94.3 માય એફએમ અમદાવાદમાં લઈ આવ્યું પૈસો કા પેડ. હવે વાત એ હતી કે એક ઝાડની વડવાઈને પકડીને તમારે સતત અમુક કલાક સુધી ઊભા રહેવાનું હતું, પણ એ ઝાડ સામાન્ય નહોતું. એ ઝાડ પર હતા પૂરા 5 લાખ રૂપિયા, અને ઝાડની વડવાઈને વળગીને ઊભા રહેનારા હતા 30 જણા. કેટલાય વખતથી તમે સાંભળતા હશો કે અમે લોકોએ રજિસ્ટ્રેશન માટે વોટ્સએપ કરવાનું કહેલું, અમે વિડીયોઝ દ્વારા કહેલું, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર દ્વારા કહેલું, અમે પ્રિન્ટ દ્વારા કહેલું, અને માય એફએમ પર તો અમે સતત કહી રાખેલું કે પૈસો કા પેડ શું છે. આવા લગભગ 8000થી પણ વધુ રજિસ્ટ્રેશન અમને મળ્યા, અને આવ્યો ઓડિશન્સનો પહેલો રાઉન્ડ. 2 અને 3 જૂન YMCAમાં ઓડિશન્સ યોજાયા. સતત લોકો આવતા ગયા, સતત ઓડિશન્સ થતા ગયા, અને એમાંથી 200 જણાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા. 8000માંથી 200 જણા. પહેલો પડાવ ત્યાં પૂરો થયો, અને પછીના પડાવ વિશે હું આરતી તમને કહું થોડી વારમાં. પૈસો કા પેડ, થોડી યાદો, થોડા આંસુ. જિંદગી એક્સપ્રેસમાં આજે હું તમને કહી રહી છું આ વાત. સ્ટે ટ્યુન્ડ. તમે વખાણ્યો અને ઇન્ડિયા રેડિયો ફોરમે માન્યો ગુજરાતનો બેસ્ટ રેડિયો શો જિંદગી એક્સપ્રેસ આરતીની સાથે બ્રોટ ટુ યુ બાય સત્યમ ડેવલપર્સ લિમિટેડ. પૈસો કા પેટ, થોડી યાદો, થોડા આંસુ. ઇન્ડિયાનો પહેલો રેડિયો રિયાલિટી શો 94.3 માય એફએમ દ્વારા અમદાવાદમાં ગઈકાલે પૂરો થયો. એની વિશેની જ હું થોડી વાતો કરી રહી છું. મેં તમને કહ્યું કે પહેલો પડાવ કઈ રીતે પૂરો થયો, એટલે કે જનરલ ઓડિશન્સનો. એમાંથી પસંદ થયેલા 200 જણાને પર્સનલ ઇન્ટરવ્યુઝ માટે બોલાવવામાં આવ્યા. એક એક જણનો ઇન્ટરવ્યુ લેવાયો. એમને શેના માટે આ પૈસાની જરૂર છે એ પૂછવામાં આવ્યું. એમના ઘરના બેકગ્રાઉન્ડ વિશે જાણવામાં આવ્યું, એમના કુટુંબીજનો વિશે જાણવામાં આવ્યું, એમના ભણતર વિશે જાણવામાં આવ્યું, એમને શું શું ભાવે છે અથવા તો શેની એલર્જી છે એના વિશે પણ અમે જાણ્યું. અને આ 200 લોકોમાંથી પસંદ થયા 60 જણા. હવે આ 60 જણામાંથી કઈ રીતે પસંદ કરવા એ અમારા હાથમાં નહોતું, એ હતું ઝાયડસ હોસ્પિટલ્સના ડોક્ટર્સના હાથમાં. કારણ કે આ 60 જણા પોતે તો એક ઝાડને વળગીને ઊભા રહેવા માટે તૈયાર હતા, પણ એમની ફિઝિકલ કન્ડિશન્સ એમને અલાઉ કરે છે કે નહીં એ માટે ડોક્ટરનો મત લેવો બહુ જ જરૂરી હતો. એટલે આ બધા જ કન્ટેસ્ટન્ટ્સને ઝાયડસ હોસ્પિટલ દ્વારા સંપૂર્ણપણે તપાસવામાં આવ્યા, ને ડોક્ટર્સનો ફાઇનલ રિપોર્ટ આવ્યો, ને એમાંથી પસંદ થયા પૂરા 30 કન્ટેસ્ટન્ટ્સ. ફાઇનલનો પડાવ હવે શરૂ થઈ ગયો હતો, ને એના વિશેની રસપ્રદ વાત હું તમને કહું થોડી વારમાં. પૈસો કા પેટ, થોડી યાદો, થોડા આંસુ. હું આરતી કહી રહી છું જિંદગી એક્સપ્રેસમાં. સ્ટે ટ્યુન. તમે વખાણ્યો અને ઇન્ડિયા રેડિયો ફોરમે માન્યો ગુજરાતનો બેસ્ટ રેડિયો શો જિંદગી એક્સપ્રેસ આરતીની સાથે બ્રોટ ટુ યુ બાય સત્યમ ડેવલપર્સ લિમિટેડ. પૈસો કા પેટ, થોડી યાદો, થોડા આંસુ. જિંદગી એક્સપ્રેસમાં હું આરતી કરી રહી છું આ વાત. ઇન્ડિયાનો પહેલો રેડિયો રિયાલિટી શો ગઈકાલે પૂરો થયો, એની કેટલીક ઝલક હું તમને આજે ફરી એકવાર સંભળાવી રહી છું, નાનકડી રીકેપ આપી રહી છું. 30 કન્ટેસ્ટન્ટ્સ પસંદ થયા, પછી એમના ફોટોગ્રાફ્સ પાડવામાં આવ્યા, એમને સલૂનમાં મેકઓવર માટે મોકલવામાં આવ્યા, અને આવી ગયો 9 જૂનનો દિવસ. આલ્ફાવન મોલ ખાતે સાંજે 6 વાગે આ રિયાલિટી શો શરૂ થવાનો હતો, અને બપોરે અમે બધા જ, આખી માય એફએમની ટીમ, સરસ મોટી લાંબી ગાડીઓ લઈને, જે અમને યાતાયાત દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી, ઢોલ નગારા સાથે આ કન્ટેસ્ટન્ટને ઘરે એમને લેવા ગયા. તેમને હાર પહેરાવ્યો, તિલક કર્યા, અને વાજતે ગાજતે આલ્ફાવન મોલ ખાતે અમારું સરઘસ પહોંચ્યું ગુરુવારે સાંજે લગભગ 4:30-5 વાગે.
બધા જ કન્ટેસ્ટન્ટ ત્યાં આવી ગયા અને પછી એ જ ઉત્સાહ સાથે નાચતા ગાતા ઢોલ વગાડતા આજુબાજુના લોકોને એમ થયું કે અહીંયા શું ચાલી રહ્યું છે, કોઈ લગ્નની જાન આવી છે કે શું. પણ અમારા માટે તો ખરેખર લગ્ન જેવો ઉત્સવ હતો. પણ અમારી પાસે મુહૂર્ત ત્યાં હતા પૂરા 30. અમે બધાને અંદર આલ્ફાવન મોલ ખાતે લઈ ગયા અને પછી ત્યાં વિધિવત પંડિતજી દ્વારા પૂજા કરવામાં આવી. અને પછી સાંજે બરાબર 6 વાગ્યાથી ઇન્ડિયાનો પહેલો રેડિયો રિયાલિટી શો અમદાવાદમાં શરૂ થયો. પછીની વાત હું તમને કહું થોડી વારમાં. જિંદગી એક્સપ્રેસમાં પૈસો કા પેટ, થોડી યાદો થોડા આંસુ, હું આરતી કહી રહી છું. સ્ટે ટ્યુન. તમે વખાણ્યો અને ઇન્ડિયા રેડિયો ફોરમે માન્યો ગુજરાતનો બેસ્ટ રેડિયો શો જિંદગી એક્સપ્રેસ આરતીની સાથે, બ્રોટ ટુ યુ બાય સત્યમ ડેવલપર્સ લિમિટેડ. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું પૈસો કા પેટ, થોડી યાદો થોડા આંસુ. ઇન્ડિયાનો આ પહેલો રેડિયો રિયાલિટી શો અમદાવાદ ખાતે 9 જૂને સાંજે શરૂ થઈ ચૂક્યો હતો આલ્ફા વન મોલ ખાતે. તમામ કન્ટેસ્ટન્ટ્સને પૈસો કા પેડ, એટલે કે જે ત્યાં એક સુંદર મજાનું ઝાડ બનાવવામાં આવ્યું હતું, એ ઝાડની 30 વડવાઈઓ હતી. એ 30 વડવાઈઓને પકડીને ઊભા રહેવાનું કહેવામાં આવ્યું. હવે સળંગ 4 દિવસ સુધી એમણે આ દોરીઓ પકડી રાખવાની હતી. કંઈ પણ થાય આ દોરીઓ છોડવાની નહોતી. અને આના માટે થઈને કોઈ ચીટિંગ ન થાય અથવા તો કોઈ ગેરસમજ ન થાય એ માટે ચારે બાજુ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા હતા. રોબોકેપ દ્વારા અમને આ સીસીટીવી કેમેરાની સગવડ પણ કરી આપવામાં આવેલી. અને આ સીસીટીવી કેમેરામાં દરેક કન્ટેસ્ટન્ટ્સની નાનામાં નાની હિલચાલ રેકોર્ડ થઈ રહી હતી. અને આ આખી ઇવેન્ટ દરમિયાન આ કન્ટેસ્ટન્ટ્સનું સતત ધ્યાન રાખ્યું ઝાયડસ હોસ્પિટલ્સના ડોક્ટર્સે. ત્યાં જ રહીને 24 કલાક એમ 4 દિવસ એ લોકો હાજર રહ્યા. કન્ટેસ્ટન્ટ્સ, માય એફએમની આખી ટીમ, કન્ટેસ્ટન્ટ્સના સગાવાલાઓ, મિત્રો અને આલ્ફા વનમાં ફરવા આવેલા અમદાવાદીઓ, બધાને માટે આ કંઈક નવી વાત હતી. આગળની વાત હું તમને કહું થોડી વારમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે કહી રહી છું પૈસો કા પેટ, થોડી યાદો થોડા આંસુ. સ્ટે ટ્યુન. તમે વખાણ્યો અને ઇન્ડિયા રેડિયો ફોરમે માન્યો ગુજરાતનો બેસ્ટ રેડિયો શો જિંદગી એક્સપ્રેસ આરતીની સાથે, બ્રોટ ટુ યુ બાય સત્યમ ડેવલપર્સ લિમિટેડ. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી આજે કહી રહી છું પૈસો કા પેટ, થોડી યાદો થોડા આંસુ. અને આ પ્રવાસ શરૂ થયો. હા, એટલું હતું ખરું કે આ કન્ટેસ્ટન્ટ્સને સવારે નાવા ધોવા માટે 15 મિનિટ આપવામાં આવતી હતી, જે દરમિયાન તે વડવાઈ છોડીને ફ્રેશ થવા જઈ શકે, પણ એ પણ આલ્ફા વન મોલમાં જ. સાંજે 5 મિનિટ આપવામાં આવતી હતી ફ્રેશ થવા માટે. અને પછી જો આનાથી વધારે વાર કોઈને જવું હોય તો પોઈન્ટ્સ અપાવવાના શરૂ થયેલા. વાતો કરતાં પકડાઈ જાઓ અંદર અંદર તો પોઈન્ટ્સ કપાય. તમે બ્રેક લીધો હોય વોશરૂમ જવા માટે અને પાછા આવતા તમને મોડું થાય તો પોઈન્ટ્સ કપાય. તમે કોઈ સૂચના ન માનો તો તમારા પોઈન્ટ્સ કપાય. 24 કલાક એક સ્કોરર ત્યાં હાજર રહેતા હતા જે આ તમામ પોઈન્ટ્સને લખતા જતા હતા. 9 જૂનની રાત પડી. ત્યાં જ આ કન્ટેસ્ટન્ટ્સને જમવાનું પણ હતું. નારાયણી હાઇટ્સ તરફથી સવાર સાંજ આ કન્ટેસ્ટન્ટ્સને જમવાનું પૂરું પાડવામાં આવતું હતું, ચા નાસ્તો પૂરો પાડવામાં આવતો હતો. 2 વાર જમવાનું, 2 વાર ચા નાસ્તો. પણ કોઈ વ્યસન એની ઈચ્છા પૂરી કરવામાં નહોતી આવતી. બીજી મજાની વાત એ હતી કે કોઈ પણ પોતાની સાથે મોબાઈલ રાખી શકતું નહોતું. એટલે હવે આ 4 દિવસ પૈસો કા પેડ, એની વડવાઈ અને એ સ્ટેજ, આ 30 કન્ટેસ્ટન્ટ્સ માટે એ જ ઘર હતું. આગળની વાત હું તમને કહું થોડી વારમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે કહી રહી છું પૈસો કા પેડ, થોડી યાદો થોડા આંસુ. સ્ટે ટ્યુન. તમે વખાણ્યો અને ઇન્ડિયા રેડિયો ફોરમે માન્યો ગુજરાતનો બેસ્ટ રેડિયો શો જિંદગી એક્સપ્રેસ આરતીની સાથે, બ્રોટ ટુ યુ બાય સત્યમ ડેવલપર્સ લિમિટેડ. પૈસો કા પેડ, થોડી યાદો થોડા આંસુ. ઇન્ડિયાના પહેલા રેડિયો રિયાલિટી શો વિશે હું આરતી વાત કરી રહી છું જિંદગી એક્સપ્રેસમાં. રાત્રે જ્યારે સુવાનું આવતું હતું ત્યારે આ તમામ લોકોએ વડવાઈ પોતાના હાથમાંથી છટકી ન જાય એનું ધ્યાન રાખવાનું હતું. પહેલા દિવસે તો વડવાઈ હાથમાં લપેટીને સુવાની છૂટ આપવામાં આવેલી, કારણ કે ઊંઘતી વખતે તો ગમે ત્યારે ગમે ત્યાં હાથમાંથી છૂટી જઈ શકે. પણ આ કન્ટેસ્ટન્ટ્સ એટલા ચોક્કસ હતા કે
એમને ખબર હતી કે ઊંઘતી વખતે શું કરીએ તો ડાળી હાથમાંથી છૂટે નહીં. બીજા દિવસની સવાર પડી, તે સતત કલાકે કલાકે પૈસો કા પેડ તરફથી અપડેટ આપવામાં આવતી હતી, જેમ કે આપકો મુજસે ચિપકે હુએ પૂરે 17 ઘંટે હો ચુકે હૈ યા 18 ઘંટે હો ચુકે હૈ કે 20 ઘંટે હો ચુકે હૈ. અને જેમ જેમ સમય થતો જતો હતો એમ કન્ટેસ્ટન્ટ્સનો જુસ્સો વધતો જતો હતો, પણ કામ પણ ટફ થતું જતું હતું. કારણ કે આ દરમિયાન ઘણી બધી ટાસ્ક કરવાની હતી, ગ્રુપ ટાસ્ક કરવાની હતી. લીંબુ ચમચો રમવાનો હતો, એક પગે ઊભા રહેવાનું હતું, ગ્રુપ બનાવીને નાની નાની રમતો પણ રમાડવામાં આવેલી, જેમ કે છાપામાં તમે શું વાંચ્યું, છાપામાં આજની હેડલાઇન્સ કઈ છે. કારણ કે ચા નાસ્તાની સાથે એમને સવારે દિવ્ય ભાસ્કર વાંચવા માટે આપતા હતા. અને પૈસો કા પેડ વિશે અને પોતાના વિશે છપાયેલું જોઈને આ કન્ટેસ્ટન્ટ જે ખુશ થતા હતા એ જોઈને અમને બહુ મજા આવતી હતી. ધીમે ધીમે ગ્રુપ બની રહ્યા હતા, એમાં બોન્ડિંગ થઈ રહ્યા હતા, કન્ટેસ્ટન્ટ્સ એકબીજાને ઓળખી રહ્યા હતા, અને ત્યાંથી જ એક ઇમોશનલ જર્નીની શરૂઆત થયેલી. જિંદગી એક્સપ્રેસમાં હું આરતી આજે કહી રહી છું પૈસો કા પેડ વિશે, થોડી યાદો થોડા આંસુ. સ્ટે ટ્યુન. તમે વખાણ્યો અને ઇન્ડિયા રેડિયો ફોરમે માન્યો ગુજરાતનો બેસ્ટ રેડિયો શો જિંદગી એક્સપ્રેસ આરતીની સાથે, બ્રોટ ટુ યુ બાય સત્યમ ડેવલપર્સ લિમિટેડ. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આપણે વાત કરી કે તમામ કન્ટેસ્ટન્ટ્સ ઝાડની વડવાઈ પકડીને ઊભા હતા. 9મી તારીખે રાત પણ આમ જ સૂઈને વીતી, સવાર પડી અને જુદી જુદી ટાસ્કની શરૂઆત થઈ. જેમ મેં કહ્યું કે છાપા વાંચ્યા, અર્ચનાએ આવીને યોગ કરાવ્યા તો નિમિષાએ એ લોકોને એક્સરસાઇઝ કરાવી, પાયલે ક્રેઝી બોયઝ એવી ગેમ રમાડી તો વિશાલે 54, 58 અને રૂપિયા જેવો ફની ડાન્સ પણ કરાવ્યો. 30 કન્ટેસ્ટન્ટ્સ હતા. રાજેશ્વરી, રાહુલ, કલ્પેશ, ભૌમિક, વિષ્ણુ, આનંદ, શક્તિ, નિર્મલ, જયદીપ, અભિષેક, ડોક્ટર અર્થ, કાજલ, જાનકી, દામિની, પ્રણોબા, ડોક્ટર વિપુલ, કિંજલ, ભીખુ, જીગર, ધ્રુવ, પ્રીતિ, ભારતી, રચિતા, ગુરવિંદર, રિદ્ધિ, પૂજા, માહિરા, દીક્ષિત, જિગ્નેશ અને મયુર. અને ટાસ્ક ધીમે ધીમે શરૂ થતા ગયા અને 10મી તારીખે સાંજે 5 એલિમિનેશન્સ. કાં તો રસ્સી છૂટી ગઈ, કાં તો કોઈ ટાસ્કમાં પડી ગયા અથવા તો નીકળી ગયા પ્રીતિ, ભીખુ, કિંજલ અને જીગર. થોડી વાર પછી બીજું એલિમિનેશન કલ્પેશનું, 10મી તારીખે રાત્રે. આમ 30માંથી 5 કન્ટેસ્ટન્ટ્સ જતા રહ્યા અને રહ્યા 25 કન્ટેસ્ટન્ટ્સ. પછીની વાત કહું તમને થોડી વારમાં. સ્ટે ટ્યુન. જીયો દિલ સે. તમે વખાણ્યો અને ઇન્ડિયા રેડિયો ફોરમે માન્યો ગુજરાતનો બેસ્ટ રેડિયો શો જિંદગી એક્સપ્રેસ આરતીની સાથે, બ્રોટ ટુ યુ બાય સત્યમ ડેવલપર્સ લિમિટેડ. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી પૈસો કા પેડની થોડી યાદો અને થોડા આંસુની વાત કરી રહી છું. એક પછી એક ટાસ્ક થતા ગયા, કોઈની ઊંઘમાં દોરીઓ છૂટી ગઈ અને સવારે ઉઠીને ખબર પડી કોઈ ટાસ્કમાં પરફોર્મ ન કરી શક્યા. કોઈએ જાતે નીકળી જવાનું પસંદ કર્યું અને ધીમે ધીમે દોરીઓ છૂટતી ગઈ પણ દિલના તાર બંધાતા ગયા માય એફએમની ટીમ સાથે અને એકબીજા સાથે. ક્યાંક એવું થયું કે કોઈના પરિવારવાળા ન આવ્યા તો બીજાના પરિવારવાળાએ મળીને એમને સહારો આપ્યો. ક્યાંક એવું થયું કે ઘરની યાદ આવી ગઈને આંખમાં પાણી આવી ગયા ત્યારે બીજા કન્ટેસ્ટન્ટ્સે એમને આધાર આપ્યો. ક્યાંક એવું થયું કે એક થાળીમાંથી બે જણ જમતા થયા. ને ક્યાંક એવું થયું કે ખુશીના આંસુ પણ જોવા મળ્યા. પૈસો કા પેડ સાથે ઘણી બધી યાદગીરીઓ જોડાતી ગઈ, કન્ટેસ્ટન્ટ્સની પોતાની, માય એફએમની ટીમની અને આખી ઘટનાને રેડિયો પર સાંભળી રહેલા તમામ અમદાવાદીઓની. ક્યાંક કોઈકને માની સારવાર કરાવવી હતી, ક્યાંક કોઈને પોતાના દીકરાનો ઈલાજ કરાવવો હતો, ક્યાંક કોઈને પોતાના ભણતર માટે આ પૈસા વાપરવા હતા, ક્યાંક કોઈકને પોતાનું ઘરનું ઘર લેવું હતું, ક્યાંક કોઈકને બહેનને પરણાવવી હતી, તો ક્યાંક કોઈકને વર્લ્ડ ટૂર પર જવું હતું. અને સમય ધીરે ધીરે પસાર થતો જતો હતો. 24 કલાક, 30 કલાક, 32 કલાક, 40 કલાક, એક પછી એક અઘરા પડાવો પસાર થતા જતા હતા. અને પછી આવ્યો ફાઇનલનો દિવસ. એના વિશે હું તમને કહું થોડી વારમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી આજે કહી રહી છું પૈસો કા પેડ, થોડી યાદો થોડા આંસુની વાત.
94.3 My FM. जीना हो तो जियो दिल से.